ચાલો તો આજે આપણે ભણીશું અંગ્રેજી. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. જો તમે પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા છો તો સૌપ્રથમ તમે નીચે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેશો, સબસ્ક્રાઈબ કરી દેશો કે જેથી તમને દરેક દરેક વિડીયો મળી જાય. તમારા મિત્રોને શેર પણ કરશો અને સાથે બેલ આઇકોન પણ દબાવી દેશો. તો ચાલો આપણે ભણીએ હવે ઇંગ્લિશ. યુનિટ 1, ગેટ અપ એન્ડ ડાન્સ, ઊભા થાઓ અને નાચો. અહીંયા પહેલી એક્ટિવિટી આપેલી છે, તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. કયું ગીત છે? હોપ અ લિટલ. તો આપણે ગાઈએ, હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3, રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીસ, બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ, યર્ન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ. વેરી ગુડ. ચાલો આગળ. હા, તમે પણ ફરીથી ગાજો. હા, સરસ. એક્ટિવિટી 2, એક્ટિવિટી 2, સાંભળો, બોલો અને શિક્ષકની મદદથી ક્રિયા કરો. અહીંયા શું લખેલું છે? સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે શું કરવાનું છે? તો સ્ટેન્ડ અપ એટલે શું કરવાનું છે? ઊભા થવાનું. સ્ટેન્ડ અપ એટલે ઊભા થવાનું. પછી બીજું શું છે? સિટ ડાઉન. શું છે? સિટ ડાઉન એટલે બેસી જાઓ. ચલો બેસી જાઓ. પછી ઈટ એટલે, ઈટ એટલે શું? ખાઓ. તો ચલો ખાવાની એક્શન કરો. પછી સ્લીપ. સ્લીપ એટલે શું? ઊંઘી જાઓ, ઊંઘો. પછી ડ્રિંક. ડ્રિંક એટલે શું? પીઓ. પાણીને એવું આપણે પીએ ને, દૂધ પીએ, પાણી પીએ, શરબત પીએ, તેને ડ્રિંક કહેવાય. પછી રન. રન એટલે દોડો. પછી ટોક. ટોક એટલે વાત કરો. પછી યાવન. યાવન એટલે બગાસું ખાઓ. બગાસું ખાતા આવડે ને, હાઓ કંઈ ખાવાનું. પછી લાફ. લાફ એટલે ચાલો હસો. હસો, લાફ એટલે હસો. જમ્પ. જમ્પ એટલે કૂદો. પછી ક્લેપ યોર હેન્ડ્સ, તારા હાથથી તાળી પાડ. ચલો તમારા હાથથી તાળી પાડો. પછી ક્લોઝ યોર આઈસ એટલે તારી આંખો બંધ કર. પછી સોવ યોર ટીથ, તો તારા દાંત બતાવ. પછી ઓપન યોર બુક્સ, તારી ચોપડીઓ ઓપન કરો એટલે કે ઉઘાડ, તારી ચોપડીઓ ખોલ. પછી કમ હિયર એટલે અહીં આવ. પછી ક્લોઝ યોર બુક. પછી શું છે? ક્લોઝ યોર બુક એટલે તારી ચોપડીઓ બંધ કર. સરસ. ચલો વેરી ગુડ. આગળ. આ બાજુના ચિત્રો બતાવી વિદ્યાર્થીઓને અંગ્રેજી સૂચનાઓ અનુસાર ક્રિયા કરવા કહો. આ શું છે? તો સ્ટેન્ડ અપ. ચલો સ્ટેન્ડ અપ થઈ જાઓ, ઊભા થાઓ. પછી બીજું શું છે? ક્લોઝ યોર આઈસ. ક્લોઝ યોર આઈસ, ક્લોઝ યોર આઈસ એટલે આંખો બંધ કરો. પછી શું કરે છે? આ ડ્રિંક. શું કરે છે? ડ્રિંક પીએ છે, ડ્રિંક. પછી આ શું કરે છે? બે જણા ફાઇટ કરે છે, લડે છે, તો ફાઇટ. પછી આ શું કરે છે? દોડે છે એટલે શું કહેવાશે એને અંગ્રેજીમાં? રન. પછી આ શું કરે છે? ક્યાં બેઠા છે? ખુરશીમાં, તો શું કહેવાશે એને? સીટ. આ છોકરો શું કરે છે? તાળી પાડે છે, તો એને શું કહીશું આપણે? ક્લેપ. ક્લેપ કરીશું, ક્લેપિંગ, ક્લેપ. પછી આ છોકરો શું કરે છે? કૂદે છે. કૂદે છે એટલે જમ્પ. પછી અહીંયા તો સૂઈ ગયો છે, તો સૂઈ જાય એને શું કહેવાય? સ્લીપ. અને અહીંયા શું કરે છે? ચાલે છે, તો વોક. બરાબર છે? ચાલો સરસ. હવે અહીંયા ત્રીજી એક્ટિવિટી આપેલી છે, શિક્ષકની મદદથી રાજા સેઝ રમત રમો. તો શું કહે છે? રાજા સેઝ ટચ યોર હેડ. ટચ યોર હેડ એટલે માથું પકડો, તમારું માથું પકડો. ટચ યોર હેડ. પછી ટચ યોર નોઝ. ટચ યોર નોઝ એટલે તમારું નાક પકડો. પછી પ્લીઝ ઓપન યોર લિપ્સ. પ્લીઝ ઓપન યોર લિપ્સ, મહેરબાની કરીને તમારા હોઠ ઉઘાડો. પછી
ક્લોઝ યોર આઈસ, તમારી આંખો ખોલો. પછી રાજા સેઝ ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ, એટલે શું કરવાનું છે? રાજા શું કહે છે? ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ, તમારા ડાબા હાથથી કાન પકડો. શું કરવાનું છે? લેફ્ટ હેન્ડ એટલે ડાબો હાથ, ઇયર એટલે કાન, તમારા ડાબા હાથથી કાન પકડો. પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર, તો તમારો જમણો હાથ, રાઇટ હેન્ડ એટલે તમારો જમણો હાથથી શું કરવાનું છે? પુટ યોર લેફ્ટ શોલ્ડર, તમારો જમણો હાથ ક્યાં મૂકવાનો છે? લેફ્ટ શોલ્ડર એટલે કે ડાબા ખભા પર મૂકવાનો છે, તમારો જમણો હાથ ડાબા ખભા પર મૂકો. પછી રાજા સેઝ રાઇઝ યોર હેન્ડ્સ, તમારા બંને હાથ ઊંચા કરો, તમારા હાથ ઊંચા કરો, રાઇઝ યોર હેન્ડ્સ. પછી ટર્ન રાઇટ, રાઇટ એટલે જમણી બાજુ, જમણી બાજુ ટર્ન એટલે ફરો, ટર્ન રાઇટ જમણી બાજુ ફરો, ટર્ન લેફ્ટ એટલે ડાબી બાજુ ફરો, ટર્ન એટલે ફરવાનું, લેફ્ટ એટલે ડાબી બાજુ, ટર્ન લેફ્ટ ડાબી બાજુ ફરો, બરાબર છે? તો પાછું આ તમે તમારી જાતે આખું સાંભળી જોજો, બરાબર છે? હા, અને એ રીતે પછી તમે એક્શન કરજો. એક તમારા મિત્ર સાથે કહેવાનું રાજાએ બોલવું તો રાજા છે, પછી આ બોલવાનું તમારે એ પ્રમાણે કરવાનું, અથવા તમારે બોલવાનું તમારા મિત્રને કરવા કહેવાનું, બરાબર છે? ચાલો અહીંયા શું છે, એક્ટિવિટી 4, શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે, સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. ચાલો આપણે સાંભળીએ. આ શું છે? આ માથા પર વાળ છે, વાળને શું કહેવાય? હેર, બરાબર છે? તો હેર, સુનિલ લાઇક્સ શોર્ટ હેર, સુનિલને ટૂંકા વાળ ગમે છે, સુનિલ લાઇક્સ શોર્ટ હેર્સ. પછી આ શું છે? આખું માથું, માથું શું કહેવાય? હેડ. હી ઇઝ સુનિલ, ધીસ ઇઝ હિઝ હેડ, આ એનું માથું છે, આ સુનિલ છે, આ ધીસ ઇઝ હિઝ હેડ. પછી આઈસ, આ શું છે? આઈસ છે, આંખ. સુનિલ હેઝ ટુ આઈસ, સુનિલ કેટલી? બે આંખ છે. પછી અહીંયા શું છે? આ શું છે? નોઝ, સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, એટલે શું કહે છે? સુનિલ નાકથી સૂંઘે છે. પછી શું છે? અહીંયા શું છે? કાન, તો આર્યા કાન છે. હી હેઝ ટુ ઇયર્સ, આ એક છે કાન અને આ એક છે કાન, કેટલા કાન છે? બે કાન છે. હી હેઝ ટુ ઇયર્સ. પછી આ શું છે? આ હોઠ, હોઠને શું કહેવાય? લિપ્સ, તો હિઝ લિપ્સ આર રેડ, એની લિપ્સ, હોઠ કેવા છે? રેડ છે, લાલ છે. પછી અહીંયા અંદર શું છે? દાંત છે, ટીથ, દાંતને શું કહેવાય? ટીથ. તો શું લખેલું છે? હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ, શું કરે છે? સફરજનને એના દાંતથી શું કરે છે? ખાય છે, તોડે છે, બરાબર છે? પછી એનું શું છે? આ ચીન, ચીન એટલે શું કહેવાય? દડી, બરાબર છે? તો ધીસ ઇઝ હિઝ ચીન, આ એની દડી છે, બરાબર છે? પછી આ શું છે? આ એનું ગળું, ગળું એટલે નેક, આ શું છે? નેક, ગળું એટલે નેક. ધીસ ઇઝ સુનિલ્સ નેક, બરાબર છે? પછી એની નીચે શું આવ્યું? તો સોલ્જર, શોલ્ડર, આ શું છે? ખભો, શોલ્ડર એટલે ખભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, શોલ્ડર પર શું આપણે મૂકી લઈએ? આપણે દફતર મૂકી લઈએ, બેગ લઈએ, થેલી લઈએ, બરાબર છે? હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. પછી ચેસ્ટ, ચેસ્ટ એટલે છાતી, તો ધીસ ઇઝ હિઝ ચેસ્ટ, આ એની ચેસ્ટ છે, આ એની છાતી છે. પછી શું છે? તો આ શું છે? એનું પેટ, પેટ એટલે સ્ટમક, તો એને આપણે સ્ટમક. સુનિલ હેઝ, સુનિલ એટ થ્રી બનાનાઝ, હિઝ સ્ટમક ઇઝ ફૂલ, સુનિલે ત્રણ કેળા ખાધા, થ્રી બનાનાઝ, સુનિલે ત્રણ કેળા ખાધા, એનું પેટ ફૂલ થઈ ગયું, હિઝ સ્ટમક ઇઝ ફૂલ. પછી ફિંગર્સ, આ એની ફિંગર્સ, આંગળી. હી હેઝ ટેન ફિંગર્સ, કેટલી એની આંગળી છે? દસ આંગળી છે, હી હેઝ ટેન ફિંગર્સ. પછી આ શું છે? એનું આર્મ છે, આર્મ એટલે હાથ. હી કેન લિફ્ટ 10 kg વિથ હિઝ શોર્ટ સ્ટ્રોંગ આર્મ્સ, એના મજબૂત હાથથી એ શું કરે છે? 10 kg વજન ઉચકે છે, આ એનો આર્મ કહેવાય, હાથ કહેવાય, બરાબર છે? પછી આ શું છે? આ એલ્બો, આ કોણી,
કોણીને શું કહેવાય? એલ્બો. હી ફેલ્સ ડાઉન યસ્ટરડે, હી હર્ટ હિઝ એલ્બો, એ કાલે પડી ગયેલો ને એને કોણીમાં વાગ્યું છે. આ કોણી કહેવાય અહીંયા, બરાબર છે. પછી નેઇલ, આ એના નખ છે. સુનિલ કીપ્સ હિઝ નેઇલ ક્લીન, સુનિલ એના નખને ચોખ્ખા રાખે છે, બરાબર છે. પછી શું છે અહીંયા? તો કે રિસ્ટ, રિસ્ટ આ કમર, કમરને શું કહેવાય? રિસ્ટ કહેવાય. હિઝ ફાધર વેર બેલ્ટ્સ ઓન હિઝ રિસ્ટ, એના પપ્પા રિસ્ટ પર બેલ્ટ પહેરે છે. પછી આ શું છે? ની. હી હેઝ ટુ નીઝ, આ એક નીઝ ને આ ની એટલે ઘૂંટણ, બરાબર છે. આ ઘૂંટણ છે તો એને શું કહેવાય? ની. તો હી હેઝ ટુ નીઝ, બે છે નીઝ. પછી ટો, આને શું કહેવાય? ટો. આ પગની પાનીને શું કહેવાય? ટો કહેવાય. ધીસ ઇઝ હિઝ ટો. પછી લેગ, આ એનો લેગ છે. શું? હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ, એને સ્ટ્રોંગ એટલે મજબૂત, એને સ્ટ્રોંગ લેગ્સ છે, એને મજબૂત પગ છે. પછી હિલ, આ જે છે એને શું કહેવાય? પગની એડીને હિલ કહેવાય. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ, પગની એડીને શું કહેવાય? હિલ. તો તમારી બહેન હોય છે, તમારી દીદી હોય છે, તમારી મમ્મી હોય છે, ઊંચા હિલવાળી પે સેન્ડલ પર એમ કહીએ ને, ઊંચી એડીવાળી એમ કહીએ ને, એડી એટલે હિલ. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ. પછી ફિટ, ફૂટ, આ એનો પગની પાની છે, પગનું તળ્યું છે, તો ધીસ ઇઝ હિઝ ફૂટ. હં, કેટલું સરસ. તો આપણે જોયું ને, તો સુનિલના કયા કયા અંગો છે? તો આ હેડ છે આખું. પછી આ બ્લેક શું છે? હેર છે એના. પછી એની આ ટુ આઈસ છે. પછી આ શું છે? નોઝ છે. પછી આ એની લિપ્સ છે. પછી અહીંયા શું છે? ટીથ છે. પછી એના ઇયર છે આ બે. પછી આ શું છે? ચીન છે. આ શું છે? નેક છે. પછી આ શું છે? શોલ્ડર છે. પછી આ શું છે? એની ચેસ્ટ છે. પછી આ શું છે? એનું સ્ટમક છે, એટલે પેટ છે. પછી આ એના ફિંગર્સ છે, ફિંગર્સ એટલે આંગળી છે. પછી આ એનો આર્મ છે, આર્મ એટલે એનો હાથ છે. પછી આ એનો એલ્બો, એલ્બો એટલે એની કોણી છે. પછી આ એનું રિસ્ટ છે, બરાબર, રિસ્ટ એટલે કમર છે. આ એનું સ્ટમક એટલે પેટ છે. પછી આ એના નેલ છે, નેલ એટલે નખ છે. પછી આ એની ની, ની એટલે એનું ઘૂંટણ છે, બરાબર છે. પછી આ એનો લેગ છે. પછી આ એનો ટો છે, આ અંગૂઠો, ટો એટલે અંગૂઠો છે. પછી આ એની શું છે? હિલ, એડી છે. ને આ એના ફૂટ છે. તો બરાબર આ રીતે અંગોને બધાને યાદ રાખજો. તમે પણ તમારા અંગો કયા કયા છે તે જોજો, એને અંગ્રેજીમાં શું કહેવાય તે પણ તમે જોઈ લેજો. સરસ, ઓકે. આગળ જોઈશું હવે આપણે. ઓ, નીચેનો ગીત શિક્ષકની મદદથી ગાઓ. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, અહીંયા અપ કરે છે, અહીંયા ડાઉન કરે છે. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, હેન્ડ્સ ઓન રિસ્ટ, સિટ ડાઉન, બેન્ડ રાઇટ, બેન્ડ લેફ્ટ, હેન્ડ્સ ટુ સાઇડ, વન ટુ થ્રી હોપ, વન ટુ થ્રી સ્ટોપ, સ્ટેન્ડ સ્ટીલ. પાછું. તો હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, હેન્ડ્સ ઓન રિસ્ટ, સિટ ડાઉન, બેન્ડ રાઇટ, બેન્ડ લેફ્ટ, હેન્ડ ટુ ધ સાઇડ, વન ટુ થ્રી હોપ, વન ટુ થ્રી સ્ટોપ, સ્ટેન્ડ સ્ટીલ. સરસ. આ રીતે તમે કરજો, તમે ગાજો, અને એ પ્રમાણે પણ તમે કરજો. ચાલો, અહીંયા શું કીધું છે? મેથ સ્ટિક ડ્રોઈંગમાં આપેલી ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો અને અંગ્રેજીમાં બોલો, બરાબર છે. ત્યારબાદ આપેલી સૂચના વાંચે તેની પાસે આપેલ ખાનામાં યોગ્ય મેસ્ટિક ડ્રોઈંગ દોરો. અહીંયા શું કરે છે આ દીદી? તો આ તો દોરો, દોરડી કૂદે છે, જમ્પ કરે છે, બરાબર છે. શું કરે છે? જમ્પ કરે છે, જમ્પ હાઈ કરે છે. પછી આ શું કરે છે? તો રીડિંગ કરે છે, એટલે રીડ યોર બુક, બરાબર. આ શું કરે છે? જમ્પ અપ હાઈ. પછી આ શું કરે છે? લખે છે, બરાબર છે. તો રાઇટ ઇન યોર નોટબુક, બરાબર છે. આ શું કરે છે? કિક ધ બોલ, બોલને કિક કરે છે. પછી આ શું કરે છે? બાઇસિકલ ચલાવે છે, સાયકલ ચલાવે છે, તો રાઇડ અ બાઇસિકલ. અને આ શું કરે છે? કબાટ ખોલે છે, તો શું કહેવાય છે? રબાણું ખોલે છે, તો શું કરે છે? ઓપન ધ ડોર, બરાબર છે. હવે અહીંયા આપણે આ બાજુના ખાનાઓ છે એમાં આપણે શું કરવાનું છે?
એમાં આજે કર અહીંયા લખેલું છે ને તે દોરવાનું છે. તો રાઈડ અ બાઇસિકલ, તો રાઈડ અ બાઇસિકલ એટલે આવી રીતે સાયકલવાળો અહીંયા આપણે દોરવાનો છે, બરાબર છે. તો તમે તમારી ચોપડીમાં આવી રીતે દોરી દેશો, બરાબર છે, આવી રીતે તમે દોરી દેશો. પછી જમ્પ અપ હાઈ, તો અહીંયા ક્યાં છે જમ્પ અપ હાઈ, તો આ દોરી કૂદે છે તે. તો તમે અહીંયા આ ચિત્ર અહીંયા દોરી દેશો, બરાબર છે, તમારી ચોપડીમાં તમારે દોરી દેવાનું છે. આવી રીતે દોરેલું છે ને એવી રીતે તમારે અહીંયા દોરી દેવાનું છે, બરાબર છે. પછી અહીંયા ઓપન ધ ડોર, ઓપન ધ ડોર કેવી રીતે દોરેલું છે, તો જો અહીંયા ઓપન ધ ડોર દોરેલું છે આ, તો તમારે અહીંયા એને ઓપન ધ ડોર દોરી દેવાનું છે. તો આપણે દોરી દઈએ. પછી શું કહે છે, કિક ધ બોલ, કિક ધ બોલ ક્યાં છે, તો અહીંયા છે કિક ધ બોલ. તો આવું ચિત્ર જ અહીંયા તમારે આવું અહીંયા દોરી દેવાનું તમારી ચોપડીમાં. પછી શું છે, રાઇટ ઇન યોર નોટબુક, તો અહીંયા કોણ રાઇટ નોટબુકમાં રાઇટ કરે છે, તો આ નોટબુકમાં રાઇટ કરે છે. તો એવી રીતે તમારે અહીંયા આ ચિત્ર તમારે અહીંયા દોરી દેવાનું, રાઇટ ઇન યોર નોટબુક. તો આવું તમારે આ ચિત્ર અહીંયા દોરી દેવાનું છે, બરાબર છે. પછી શું કહે છે, રીડ યોર બુક, તો આ રીડ કરે છે બુક. તો તમારે આ ચિત્ર તમારે અહીંયા દોરી દેવાનું છે, બરાબર છે. સરસ, તો આ રીતે તમારે બધા ચિત્ર દોરીને કમ્પ્લીટ કરી દેવાના છે. સારું, તમારા શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કર્યા પછી તેમણે બોર્ડ પર લખેલા વાક્યો અહીં ઉતારો, બરાબર છે. તો આપણે તમારા શિક્ષક તમને બોર્ડ પર લખી આપે તો તે તમારે તમારે અહીંયા બુકમાં ચોપડીમાં તમારે લખી દેવાના. અહીંયા કેટલાક વાક્યો આપણે પણ લખ્યા છે તો તે પણ તમે લખી શકો છો. બીજી નોટબુકમાં લખજો, બરાબર છે. અહીંયા તમારા સ્કૂલમાં લખાવે તે જ લખજો. હા ચાલો, તો અત્યારે આપણે કેટલાક જોઈએ. આ શું છે, વોટ ઇઝ ઇટ, આ શું છે એવું કહે છે. તો શિક્ષક તમને બતાવશે કે વોટ ઇઝ ઇટ, તો પછી એનો જવાબ શું આવે, ઇટ ઇઝ અ ટેબલ. તમને ટેબલ બતાવે અને પછી લખવા કહે તો તમારે એ ટેબલ લખવાનું. તો શું લખેલું, ઇટ ઇઝ અ ટેબલ. પછી બીજું પૂછશે, વોટ ઇઝ ઇટ, તો આ શું છે, ખુરશી બતાવીને તમને કહેશે કે આ વોટ ઇઝ ઇટ, તો તમારે શું લખવાનું, ઇટ ઇઝ અ ચેર. પછી પાછું પૂછશે, વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ ડસ્ટર. ડસ્ટર બતાવીને તમને પૂછે કે વોટ ઇઝ ઇટ, તો તમારે શું લખવાનું, ઇટ ઇઝ અ ડસ્ટર. પછી તમને પાછું પૂછે, વોટ ઇઝ ઇટ, તો તમારે શું લખવાનું, ચોપડી બતાવીને પૂછે તો ઇટ ઇઝ અ બુક. પછી પાછું તમને પૂછે, વોટ ઇઝ ઇટ, અને પછી પાછું લખાવે તો ઇટ ઇઝ અ બેન્ચ. તમારી બેન્ચ બતાવે, બેસવાની પાટલી છે તે બતાવીને તમને પૂછે કે વોટ ઇઝ ઇટ, તો તમારે પૂછવાનું ઇટ ઇઝ અ બેન્ચ એવું લખવાનું. પછી પાછું પૂછે કે વોટ ઇઝ ઇટ, તો તમારે પૂછવાનું ઇટ ઇઝ અ કંપાસ બોક્સ. આ શું છે, વોટ ઇઝ ઇટ, તો તમારે શું લખવાનું, ઇટ ઇઝ અ કંપાસ બોક્સ. કંપાસ બોક્સ બતાવીને પૂછે ને, તો બરાબર છે. આ રીતે તમારે અલગ અલગ પ્રશ્નોનો જવાબ તમારે લખવાના છે. તો ચાલો, તો અહીંયા આપણો આ પહેલો યુનિટ પૂરું થાય છે. પહેલા યુનિટનું નામ શું હતું, ગેટ અપ એન્ડ ડાન્સ, બરાબર છે. ચાલો સરસ, તો આ અહીંયા આપણે પૂરું થયું છે, બરાબર છે. હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો તમે સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન દબાવી દેશો, લાઇક કરશો અને શેર પણ કરી દેશો, બરાબર છે. અને આપણે હવે પછી બીજા વિડીયોમાં ફરીથી મળીશું.